સેકન્ડ ટોપિક, જીત પ્રાપ્ત થશે સાહસિક સ્વપ્નશીલ સ્વભાવથી. જીત કોણ પ્રાપ્ત કરી શકે? સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ. માએ કાંગલાઓનું કામ જ નથી. સૌ ડરપોક હોય, ભારતની બોર્ડર ઉપર ભારતનો સૈનિક ગયો હોય અને ત્યાં પછી પાકિસ્તાન વાળાને રિક્વેસ્ટ કરે કે પ્લીઝ યાર ગોળી ના છોડતો અને મારે તો પગમાં મારજે અને બોમ્બ બોમ્બ તો ના ફોડતો. ભારતનો સૈનિક એ સામેવાળા સૈનિકને વિનંતી કરે. વિરાટ કોહલી કોઈ દિવસ મેચમાં ગયા પછી સામેના બોલરને એમ કે પ્લીઝ યાર બે ટપ્પી તો પાડજે, ફૂલ ટોસ નાખજે, સ્પિન બહુ ના કરતો. કોહલી એ બોલરને રિક્વેસ્ટ ના કરે, બોલરને કે તારે જેમ નાખવાય નાખ, તારા દરેક બોલને ચોગ્ગા ને છગ્ગામાં જોડવા છે. આ કોહલી છે. એમ સારો વિદ્યાર્થી કોઈ દિવસ શિક્ષકને કે સ્ટાફને કે સંચાલકોને વિનંતી ના કરે કે પેપર સહેલું કાઢજો, તમારે જે કાઢવું એ કાઢો, એમાં સ્કોર કરવો એ મારું કામ છે. સાહસિક સ્વભાવ, સ્વપ્નશીલ સ્વભાવ, થોડોક સાહસિક સ્વભાવ કેળવો તો કંઈક કામ થશે. ભારતને આગળ લઈ જવું છે, એની વચ્ચે આપણે આ કામ કરવા. મુંબઈના બ્રોડવે થિયેટરમાં બૈજુ બાવરા નામના ફિલ્મનો એક પ્રીમિયર શો ચાલુ હતો. સંગીતકાર નૌશાદ, નામ કેટલાકે સાંભળ્યું હશે, મ્યુઝિશિયન સંગીતકાર નૌશાદ અલી, એ જોતા હતા શો. અને પ્રોડ્યુસર વિજય ભટ્ટ હતા, એટલે એણે નૌશાદ સામે જોયું. તો નૌશાદ બૈજુ બાવરા ફિલ્મ છે, આ સંચાલકોનો ખ્યાલ છે. બૈજુ બાવરા ફિલ્મ જોતા જોતા રડતા હતા, એટલે પ્રોડ્યુસરે મ્યુઝિશિયનને પ્રશ્ન પૂછ્યો કે નૌશાદ સાહેબ આ ફિલ્મ જોઈને કેમ રડો છો? પછી નૌશાદ બોલ્યા કે સાહેબ ભૂતકાળમાં આ થિયેટરની બહાર જે ફૂટપાથ છે એના પર હું ભિખારી તરીકે સૂતો હતો અને ભીખ માગતો હતો. આ થિયેટરની બહાર ફૂટપાથ ઉપર ભીખ માગતો અને સૂતો હતો, અને એ સમયે હું સપનું જોતો હતો કે ભવિષ્યમાં આ ફિલ્મમાં મારી, આ થિયેટરની અંદર મારી ફિલ્મ રિલીઝ થાય. જે ફૂટપાથ પર ભીખ માગતો હોય એ છોકરો સપના કેવા જોવે છે? આપણે કોઈ દિવસ આવા સપના, આવા સંકલ્પો. એક છોકરાને મેં પૂછ્યું શું બનવું છે, મને કે કંડક્ટર. રાજકોટમાં કંડક્ટર? તું કેમ કંડક્ટર? મને કે ટિકિટ ન લેવી પડે ને. શું આવા સાવ નાખી દેવા જેવા સંકલ્પ કરો છો? બનવું તો કંઈક સારા બનવું છે. જોસેફ બેઝોઝ નામ સાંભળ્યું છે? કોણ છે? એમેઝોનના માલિક છે. એની આવક, માથા પર વાળ એકે નથી પણ ગામ આખાના વાળ ખેંચી લે એવો છે. માથામાં વાળ નથી પણ અનેક લોકોના વાળ કરતા અધિક પૈસા એની પાસે છે. એની આવક છે 121 બિલિયન US ડોલર. દર સેકન્ડે જોસેફ દર સેકન્ડે 1,76,000 રૂપિયા કમાય છે. દર સેકન્ડે 1,76,000 રૂપિયા કમાય છે. એ જોસેફની લાઈફ મેં વાંચી. એ શું કહે છે? એમેઝોન સીધી ઓનલાઈન સ્ટાર્ટ નથી થઈ ગઈ, હું મારી જાતે પેકેટ્સ સર્વિસ આપવા માટે, ડિલિવરી કરવા માટે હું મારી જાતે જતો હતો અને પુસ્તકો વેચતા વેચતા હું સંકલ્પ કરતો હતો કે ભવિષ્યમાં મારી કંપની ઊભી કરીશ. સ્વપ્નશીલ સ્વભાવ, સાહસિક સ્વભાવ. ઇન્ફોસિસના માલિક કોણ છે? નારાયણ મૂર્તિ, ઇન્ફોસિસના વડા. અમદાવાદ IIMમાં સર્વિસ કરતા હતા. કમ્પ્યુટર શીખવા માટે રોજના 20 કલાક કોલેજમાં, એક તો સર્વિસ કરવાની, કમ્પ્યુટર પોતાનું હતું નહીં એટલે કોલેજનું કમ્પ્યુટર વાપરતા. રાતના 8 થી સવારના 3 વાગ્યા સુધી કમ્પ્યુટર પર મહેનત કરતા, થોડુંક સૂઈ અને પાછા જોબ પર લાગી જતા હતા. પોતાની પત્નીની બંગડીઓ વેચીને નારાયણ મૂર્તિએ ઇન્ફોસિસની સ્થાપના કરી. સાહસિક સ્વભાવ, સ્વપ્નશીલ સ્વભાવ. અને આજે વાત કરવી છે મારે વોરેન બફેટની. વિશ્વ પ્રસિદ્ધ વેપારી છે આ. આ વોરેન 5 વર્ષની ઉંમરે વોરેને ઘરની બહાર ગમ સ્ટેન્ડ બનાવીને ચુંગમ વેચવાનો ધંધો કર્યો હતો. ચુઈંગ ગમ વેચવાનો ધંધો 5 વર્ષે. સાંભળજો, ગુજરાતની વેપારી પ્રજા છે ને, અત્યાર સુધી એમ માનતો હતો કે ગુજરાતી જ વેપારી છે. આનું મેં વાંચ્યા પછી મને એમ લાગ્યું કે ગુજરાતીને આંટી મારે ને એવો વેપારી વોરેન બફેટ છે. ધ્યાનથી સાંભળજો કેવો વેપારી છે. 5 વર્ષે ચુઈંગમ વેચવાનો ધંધો શરૂ કર્યો. 6 વર્ષે કોકોકોલા આજુબાજુના ઘરમાં વેચવા જાય અને 20 સેન્ટનો નફો કર્યો. એને એપેન્ડિક્સ થઈ હતી, એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું તો નર્સ એની ટ્રીટમેન્ટ કરતી હતી તો નર્સને શું કે
કે જોજો એક દિવસ મારી પાસે બહુ ડોલર હશે અને મારા ફોટા છાપામાં છપાશે. હોસ્પિટલમાં નર્સને એમ કહે છે, 11 વર્ષે તેણે શેરબજારમાં પ્રવેશ કરી લીધો હતો. એટ ધ એજ ઓફ 11 યર્સ, અહીંયામાંથી 18, 19 કે 21 વર્ષે શેરબજારનો સ કેટલાકને ખબર નહીં હોય, ડબ્બા ટ્રેડિંગ ખબર હશે રાજકોટવાળાને. પણ શેરબજાર 12 વર્ષની ઉંમરે 500 ઘરોમાં છાપું નાખવા જતો હતો, કેલેન્ડર વેચે, જૂની પસ્તી ખરીદે. 12 વર્ષે દર મહિને $175ની કમાણી કરતો હતો. હવે મજા આવે એવી વાત તો એ છે કે એને પહેલું ઇન્કમટેક્સ રિટર્ન ભર્યું 14 વર્ષની ઉંમરે. 14 વર્ષની ઉંમરે તો ઇન્કમટેક્સ રિટર્ન ભરી દીધું હતું અને 15 વર્ષે પોતાની બચતમાંથી 40 એકર જમીન ખરીદી લીધી. 15 વર્ષે 40 એકર જમીન ખરીદી લીધી. વાળંદની દુકાનમાં એક વિડીયો ગેમનું મશીન મૂકી આવ્યો, પિનબોલ ગેમનું મશીન મૂક્યું, એમાંથી કમાણી શરૂ કરી. મિત્રો, સંકલ્પ તો મોટા કરો. થઈ શકે છે આપણી વચ્ચે રહેલા આવા લોકો કે જે કોઈ પણ પરિસ્થિતિની અંદર કાર્ય કરે છે. આજે મારે યાદ કરવી છે ભારતની એવી દીકરી અરુણિમા સિંહા, જેને લખનૌ જતા ટ્રેનની અંદર ગુંડાઓએ ફેંકી દીધી. ટ્રેનની ટ્રેક પર પડી, એનો પગ કપાઈ ગયો. 11 એપ્રિલ 2011માં ઘટના બની. હોસ્પિટલમાંથી સાજી થયા પછી ઘરે ન ગઈ આ છોકરી, પહેલી ક્યાં ગઈ? જેણે માઉન્ટ એવરેસ્ટ સર કર્યો તો એવી પ્રસિદ્ધ બાઈ બચેન્દ્રી પાલના ત્યાં ગઈ. પ્રથમ લેડી હતી બચેન્દ્રી પાલ, એના ત્યાં ગઈ. અરુણિમા સિંહા ત્યાં જઈને કહે છે કે મારે એવરેસ્ટ સર કરવો છે. એક પગ કપાઈ ગયો છે, પ્રોસ્થેટિક લેગ છે, બનાવટી પગ છે. બચેન્દ્રી પાલે આ છોકરીને જોઈને એની હાલત, એક પગ ઉપર સરખી ઊભી નથી રહી શકતી, બગલની અંદર ઘોડી ભરાયેલી છે, અને કે તું એવરેસ્ટ સર કરીશ? હા, કે આઈ વિલ ક્લાઇમ્બ ધ માઉન્ટ એવરેસ્ટ. અને એ સમયે બચેન્દ્રી પાલ કહે છે કે દીકરી, એક પગથી એવરેસ્ટ સર કરવો અઘરો છે, પણ તારું આ સાહસ જોઈને આજે હું સાબિતી આપું છું કે એવરેસ્ટ તો તું સર કરી ચૂકી છે, હવે ખાલી દુનિયાને બતાવવાનું જ બાકી છે. સર કરી લીધો તે. તારા મનમાં આટલો દ્રઢ સંકલ્પ હોય, સર થઈ ગયો છે. સંકલ્પ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ 6 ચોપડી ભણેલી વિભૂતિ હતા, કેવળ 6 ચોપડી ભણેલા. આ એક મંદિર તમે જોવો છો ને, એવા 55 દેશની અંદર 1300 મંદિરો છે. અને તમારી નજર સમક્ષ 2 સંતો છીએ, આવા વિશ્વની અંદર 1100 ભણેલા ગણેલા સાધુઓ પ્રમુખ સ્વામી મહારાજે બનાવ્યા છે. ગાંધીનગરનું અક્ષરધામ 23 એકરમાં છે, દિલ્હીનું અક્ષરધામ 100 એકરમાં છે, અને આવનારા 4 વર્ષમાં અમેરિકાની અંદર 254 એકરમાં અક્ષરધામ બની રહ્યું છે. સંકલ્પ, સાહસિક સ્વભાવ. જે સમયે અબુધાબીમાં મુસ્લિમ કન્ટ્રીમાં મુસલમાનના દેશની અંદર જય શ્રી કૃષ્ણ કે જય સ્વામિનારાયણ કે જય અંબે પણ ન બોલી શકાય, તમે રૂમમાં બંધ થઈ અને માતા કે મહાદેવનું નામ લેવું પડે એટલા રૂઢિચુસ્ત કાયદા ત્યાં હતા. અને એ સમયે 1997માં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પધાર્યા, રણમાં પગ મૂક્યો અબુધાબીમાં, ગલ્ફ કન્ટ્રીઝમાં. અને પ્રમુખ સ્વામીજી એ સમયે બોલ્યા હતા કે ભારતીયો ખૂબ રહે છે અને ભારતીય તો આસ્થા સાથે શ્રદ્ધા સાથે જોડાયેલા માણસ છે, તો સંકલ્પ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ અહીંયા મોટું મંદિર થાય. 1997માં સંકલ્પ કર્યો તો 2018માં અબુધાબીના મુસ્લિમ શેખે ત્યાં BAPS સંસ્થાને 24 એકર જમીન મંદિર કરવા માટે મફત આપી અને ત્યાં ભવ્ય મંદિર થશે. સંકલ્પ તો કરો, સાહસિક સ્વભાવ તો રાખો. કેટલાક પહેલેથી નેગેટિવ હોય. એકવાર 2 મિત્રો ભેગા થયા, રાજકોટના હતા, અને બંને જણા વાતે વળગ્યા. બંને જણા કે આપણા દેશની વસ્તી 1/4 અબજ, પેલો કે 1/4 અબજને બાજુ પર છોડ, 1 અબજ તો ગણ, 1 અબજની વસ્તી છે, છતાં ભારતમાં પ્રગતિ કેમ નથી થતી? આપણે બુલેટ ટ્રેન જાપાનથી લાવવી પડે, આપણે આઈફોન અમેરિકાથી લાવવો પડે, આપણે મિગ વિમાન બીજા દેશ પાસેથી લાવવા પડે, આપણે રફેલ પેલું ફાઈટર એ બીજા પાસેથી લાવવું પડે, કેમ આપણે જાતે પ્રગતિ નથી કરી શકતા? 1 અબજ માણસો કરે છે શું? બંને જણા વચ્ચે ચર્ચા થઈ. એટલે પેલો મિત્ર કે 1 અબજ વસ્તી દેખાય છે પણ એકચ્યુઅલી કરે છે શું તને સમજાવું? 100 કરોડમાંથી 1 કરોડ તો ભિખારી છે, બિચારા ભીખ માગે છે રિંગ રોડ પર કે રેસકોર્સ પર ઊભા રહીને, એટલે એ તો કશા કામના નહીં. પણ કે બાકીના તો કરે ને, 1 કરોડ તો હોસ્પિટલમાં છે,
એ શું કરવાના દેશની પ્રગતિ, એ તો બિચારા માંડ માંડ દિવસો કાઢે છે. પણ કે બાકીના એક એક કરોડ આખા ભારતના નાના મોટા નેતાઓ છે એ તો લેવામાં પડ્યા છે. એક કરોડ તો નેતાઓ છે નાના મોટા, સરપંચથી શરૂ કરીને છેક ઉપર સુધીના. પછી કે બાકીની જનસંખ્યા એક 2 કરોડ તો 5 વર્ષથી નાના છે. 2 કરોડ તો 5 વર્ષથી નાના છે, તો માંડ ડાયપર બદલે છે એ લોકો, શું દેશ બદલવાના. પણ કે બાકીના એક 7 કરોડ તો રિટાયર્ડ છે. ભારતમાં 7 કરોડ તો રિટાયર્ડ છે, એ લોકો બિચારા માંડ માંડ મેથીન શાકભાજી સુધારે છોકરાને છોકરાને હિંચકો નાખે, આવું કરે, ટાઈમ પાસ કરે, એ શું દેશ બદલે. પણ કે બાકીના એક 10 કરોડ તો બેકાર છે, હંમેશા આંદોલનમાં જ હોય છે, હોસ્પિટલ ચોકે જ ઊભા હોય છે, અમારી માંગે પૂરી કરો, એને બધું ઓછું જ પડે છે. 10 કરોડ તો ભારતમાં બેકાર છે. પણ કે બાકીના એક 11 કરોડ તો કોલેજમાં છે, એ એટીકેટી સોલ્વ કરવામાંથી જ ફ્રી નથી થતા. પણ કે બાકીના સ્કૂલવાળા એક 14 કરોડ સ્કૂલમાં છે, પણ એ બિચારાને હોમવર્ક એટલું આપે છે ને, અને સબમિશન હોય ને ક્લાસ ટીચર ને રવિવારે એ સ્કૂલમાં રજા નથી રાખતા. બરાબર, તમારા વતી આ લોકોને કહી દઉં ને, રવિવારે સ્કૂલ ચાલુ રાખે છે ગમે ત્યારે, સરપ્રાઈઝ ટેસ્ટ, આખો દિવસ ટેસ્ટમાંથી નવરા પડીએ તો દેશનું કંઈક બેસ્ટ કરીએ ને, ટેસ્ટ જ ચાલુ રાખે છે. 14 કરોડ સ્કૂલમાં છે. પણ કે સરકારી અધિકારીઓ તો ઘણા જ હા કે છે, 31 કરોડ તો સરકારના આળસુ કર્મચારીઓ છે, જે 7મું પગાર પંચ મળ્યું હોય ને તો એ 8માની રાહત જોતા હોય છે. પગાર પંચ ક્યારે આવશે, એને સરકારમાંથી લઈ જ લેવું છે, બીપીએલ લેવું છે, આયુષ્યમાન લેવું છે, માં અમૃતા લેવું છે, હજી નવી માં હોય તો લાવો, હજી કાર્ડ લાવો, લેવાવાળા જ છે. પછી કે બહેનો ઘણા છે ભારતમાં, ભાઈઓ તો ખૂબ છે, હા કે ભાઈઓ ખૂબ છે ને, 21,99,99,998 બહેનો છે. એ બિચારા બ્યુટી પાર્લરમાંથી ફ્રી થાય, અથવા દયા ભાભીમાંથી નવરા થાય, તો કંઈક દેશનું સારું કરે ને. એ કે આ તો આખું ભારત ખાલી થઈ ગયું, એ કે 2 જણા વધ્યા, તું હું 2. હવે તું આખો દિવસ ફેસબુક ને ઇન્સ્ટા ને ટ્વિટરમાં આખો દિવસ ઓનલાઈન મંડાયેલો હોય છે, હવે હું એકલો વધ્યો, કે ભારતનું એકલો હું કરી શકું. ભારત સારો કેમ નથી થતો, આવા માણસોની મેન્ટાલિટીથી સારો નથી થતો. કરી જ શકીએ, કોઈ પણ પરિસ્થિતિમાં કરી શકીએ, સ્વપ્ન રાખો, સાહસ રાખો. જીત પ્રાપ્ત થાય છે સાહસિક સ્વભાવથી. મને પેટમાં દુખે છે, પરીક્ષા નહીં અપાય. માથું દુખે છે, કાલે પેટ નહોતું સાફાયું તો હરડે લે, પરીક્ષા ના આપી શકાય પેટને ને માથું સહેજ દુખે, હાથ દુખે એવું લાગે છે. કેટલાકને તાવ આવ્યો ના હોય, તાવ તો હજી ચોટીલા હોય, અને રાજકોટમાં બીમાર થઈ જાય. દોસ્તો, ગમે તેવી પરિસ્થિતિની અંદર ઝઝૂમવાનું છે સાહસિક અને સ્વપ્નશીલ સ્વભાવ.